નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર. મહુવા સમાચારમાં આપનું સ્વાગત છે. નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર. 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે સવારે 9 કલાકે મહુવાના પારેખ કોલેજ ખાતે યોજાશે. 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી મહુવાની પારેખ કોલેજના પટાંગણમાં યોજાશે. તો મહુવાના પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર પંકજકુમાર વલવાઈ સાહેબના હસ્તે ધ્વજવંદન કરાશે. તો 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કલેક્ટર શ્રી દ્વારા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ. જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આજે મહુવાના પ્રાંત અધિકારી શ્રી પંકજકુમાર સાહેબ પાસેથી આપણે આવતીકાલની કાર્યક્રમની રૂપરેખા જાણીશું. 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી આવતીકાલે મહુવા ખાતે થવાની છે. મારા હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાવાનો છે, પારેખ કોલેજમાં કરવામાં આવશે. મહુવાના નગરજનોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ. સારું પ્રદાન કર્યું હોય અલગ અલગ વિભાગમાંથી, સરકારી કચેરીઓમાંથી, એવા 15-20 મિત્રોને પ્રમાણપત્ર આપીને કાર્યક્રમની ઉજવણી કરવાની હોય. ભક્તિ સાથે આપ જોડાયેલા છો તો જે પણ મિત્રો ઉપસ્થિત રહેશે એને વહીવટતંત્ર દ્વારા આવકારવામાં આવશે. તમામને ફરીવાર પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રેષ્ઠ કામગીરી બદલ મહુવાના કલેક્ટર શ્રી ડોક્ટર પંકજકુમાર વલવાઈને સન્માનિત કરવામાં આવ્યા. ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાં છેલ્લે થયેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મહુવા વિધાનસભા વિસ્તાર 99 મહુવા શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટર શ્રી દ્વારા જિલ્લાના બેસ્ટ હીરો તરીકે મહુવા પ્રાંત અધિકારી શ્રી વલવાઈને સન્માનિત કરવામાં આવ્યા. તો આ સાથે મહુવા સમાચાર દ્વારા પણ શ્રી વલવાઈ સાહેબને શુભકામનાઓ. તો આપની 7 એસેમ્બલીઝમાં સૌથી સરસ કામગીરી જો મતદાર નોંધણી અધિકારી તરીકે કરેલી છે એ આપના મહુવાના પ્રાંત અધિકારી શ્રી પંકજ વળવાઈ એમના દ્વારા કરવામાં આવી છે. એમને મોટી સંખ્યામાં લોકો જો નવા મતદારો જો છે એમને મતદાર યાદીમાં સામેલ કરવાના પ્રયત્ન કરવામાં આવેલા હતા. સમગ્ર ગુજરાતની અંદર જ્યારે કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી આરસી મકવાણા પણ થયા કોરોના સંક્રમિત. ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે અનેક સરકારી કચેરીમાં કોરોનાએ પોતાનો પગ ઘુસાડ્યો છે, ત્યારે આજરોજ રાજ્ય કક્ષાના મંત્રી આરસી મકવાણા થયા કોરોના સંક્રમિત. હાલ મંત્રી પોતાના નિવાસ સ્થાને હોમ આઇસોલેશન. મહુવા ભાદરોડના ગંગા જૈયા મહાદેવના મંદિરની બાજુમાં એક ટ્રેન સાથે એક વૃદ્ધ દાદાનો થયેલો અકસ્માત. મહુવાના ભાદરોડ નજીક આવેલ ગંગા જૈયા મહાદેવ મંદિર પાસે એક ક્રેનની હડફેટે એક વૃદ્ધ આવી જતા ઈજા થવા પામેલ. તો તે વૃદ્ધનું નામ બાબુભાઈ ઉક્કાભાઈ જાલંધરા હોવાનું જાણવા મળે છે. વધુ સારવાર માટે ભાવનગર રીફર કરે. બસ સમાચારમાં આજે આટલું જ. ફરી સમાચાર સાથે કાલે મળશું. ત્યાં સુધી મહુવા સમાચારની સમગ્ર ટીમ વતી શુભરાત્રી.